નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સામાન્ય વિજ્ઞાન જે વિજ્ઞાનની ભાષાની અંદર આપણે ઘણી વખતે જોઈએ છીએ, પ્રશ્ન જવાબમાં કન્વર્ઝેશન આપ્યા હોય છે, એટલે કે વજન છે એને ફેરવવાનો હોય બીજાની અંદર, તો એ ફેરવવા માટેના જે કન્વર્ઝેશન હોય છે, કન્વર્ટ કરવાના હોય છે, એની માહિતી આપણી પાસે હોતી નથી. આ વિડીયોની અંદર તમને આવા કન્વર્ઝેશન જોવા મળશે. યાદ રાખજો, ઘણી વખતે એક્ઝામમાં પણ પૂછાય છે, કોમ્પિટિટિવ એક્ઝામ્સ હોય કે કોઈ પણ બીજી એક્ઝામ્સ માટે પણ આ ઉપયોગી થઈ શકશે. વિડીયો આગળ વધાર પહેલાં જો સબસ્ક્રાઈબ ન કરેલી હોય ચેનલ તો સબસ્ક્રાઈબ કરી લેજો. જોઈએ વજનનું માપ છે એ કઈ રીતના, કેટલા માપ પ્રમાણે હોય છે, એનું કન્વર્ઝેશન જોતા જઈએ, એ કન્વર્ટ કઈ રીતે થાય છે અને કેટલા માપ પ્રમાણે હોય છે. એમાં જોઈએ, પેલું 1000 ગ્રામ છે એટલે 1 કિલોગ્રામ થાય, ત્યાર પછી છે 100 કિલોગ્રામ એટલે 1 ક્વિન્ટલ થાય, અને એવા 10 ક્વિન્ટલ થાય એટલે 1 મેટ્રિક ટન થાય. બરાબર, એટલે 1 ક્વિન્ટલ થયો છે એ 100 કિલોગ્રામે થયો છે, અને એવા જ પાછા 10 ક્વિન્ટલ થાય ત્યારે 1 મેટ્રિક ટન થાય. એટલે ટોટલ આમ જોઈએ તો 100 કિલોગ્રામે 1 તો 10 એ કેટલા, 100 × 10 એટલે 1000, તો 1 મેટ્રિક ટન એટલે કેટલા કિલોગ્રામ, તો કે 1000 કિલોગ્રામ, એમ કરી શકો. બરાબર, હવે બીજો એકાઉન્ટ છે, 1 શેર એટલે 0.93 ગ્રામ. બરાબર, ત્યાર પછી 1 પાઉન્ડ એટલે 0.453 કિલોગ્રામ થયું, કિલોગ્રામ કરતાં નાનો એકમ છે. 1 તોલું એટલે 11.66 ગ્રામ થયું, 11.66 ગ્રામ. હવે લંબાઈનું માપ જોઈએ, 10 મિલીમીટર એટલે 1 સેન્ટીમીટર, પાછા 1 સેન્ટીમીટર એટલે 0.39 ઇંચ, 10 સેન્ટીમીટર એટલે 1 ડેસીમીટર, એવા 10 ડેસીમીટર એટલે થાય 1 મીટર, એટલે 1 મીટરના સેન્ટીમીટર કીધા હોય તો કેટલા થાય, 100 સેમી. બરાબર, પછી 10 મીટરના 1 ડેકામીટર અને 1 મીટરના 100 સેમી આપણે વાત કરી, તો 10 મીટરે 1 ડેકામીટર થાય, ને એવા 10 મીટરે 1 ડેકામીટર પ્રમાણે એવા 10 ડેકામીટર ભેગા થાય ત્યારે 1 હેક્ટોમીટર થાય, અને એવા 10 હેક્ટોમીટર ભેગા થાય ત્યારે 1 કિલોમીટર થાય, એટલે 1 કિલોમીટર એટલે 1000 મીટર થયા. હવે એ જ રીતના 1 લીટર એટલે 10000 ઘન સેન્ટીમીટર, 1 લીટર એટલે 1000 મિલીલીટર એમ પણ કહી શકાય. 1 ઇંચ એટલે થાય 2.54 સેન્ટીમીટર, 1 ફૂટ એટલે 12 ઇંચ. બરાબર, અને બીજું છે 1 ફૂટ એટલે 0.3048 મીટર, અને 1 મીટર એટલે થાય 3.28 ફૂટ, 1 માઇલ એટલે 1.61 કિલોમીટર, માઇલ મોટો એકમ છે કિલોમીટર કરતાં, અને 1 કિલોમીટર એટલે થાય 0.6214 માઇલ, 1 વાર એટલે થાય 3 ફૂટ, 1 ચોરસ વાર એટલે થાય 9 ફૂટ, 1 ફ્લોંગ એટલે થાય 220 વાર, અને 1 એકર એટલે થાય 0.405 હેક્ટર, અને 1 એકર એને ચોરસ મીટરમાં થાય 404.7 ચોરસ મીટર. દસ હજાર ચોરસ સેમી એટલે થાય 1 ચોરસ મીટર, 1 વીઘો એટલે થાય 16 ગુંઠા, અને 1 એકર એટલે થાય 2.5 વીઘા. ચલો હવે રોગ વિશેની માહિતી જોવાની છે, કયા રોગ છે એ કયા શરીરના અંગમાં થાય છે એના વિશેની માહિતીના પ્રશ્ન જવાબ પણ ઘણી વખતે પૂછાય છે. જોતા જઈએ, આર્થરાઇટિસ એટલે પગના સાંધાના દુખાવા માટે, જે પગના સાંધા હોય છે ત્યાં દુખાવો વધારે થઈ જાય છે. અસ્થમા છે, ફેફસાને લગતો રોગ છે. ડિફ્થેરિયા છે, એ ગળું અથવા શ્વાસનળીમાં શ્વાસ લેવાની તકલીફમાં થાય છે. ગ્લુકોમા છે, એ આંખની અંદર થાય છે. ગોઈટર છે, એ ગળામાં થાય છે. કમળો, યકૃતમાં ખામી થઈ જાય છે કમળા દ્વારા. પોલિયો છે, એ નસ અને પગ
પર અસર કરે છે. ન્યુમોનિયા છે ફેફસા, પાયોરિયા છે દાંત, ટીબી ક્ષય છે એ ફેફસામાં, ટાઇફોઇડ છે આંતરડા ઉપર અસર કરે છે, મેલેરિયા છે કરોડરજ્જુને અસર કરે છે, યુકેરિયા છે લોહીને અસર કરે છે, પ્લેગ એટલે કે મરકી એ ફેફસા લાલ ને રક્તકણોને અસર કરે, કેટરેટ છે એ આંખને અસર કરે, મેનેન્જાઇટિસ એ મગજને અસર કરે છે, સિફિલિસ છે એ જનન અંગો એટલે કે શિશ્નને અસર કરે છે, હર્પીસ છે ચામડીનો રોગ છે, ધનુર એ ચેતાતંત્રનો રોગ છે, ગોનોરિયા છે મૂત્રમાર્ગનો રોગ છે, ફેફસા એ અસ્થમા, ન્યુમોનિયા, ટીબી ને પ્લેગ એટલે ચારેયમાં ફેફસા નબળા પડી જાય છે, અસ્થમા, ન્યુમોનિયા, ટીબી, પ્લેગ, બરાબર. હવે એના પછીની કૃષિ ક્રાંતિ વિશેની વાત કરવાની છે. આપણે જોઈએ છીએ કે ઘણા બધા ઉત્પાદન થાય છે, એની પાછળ કોઈને કોઈ ક્રાંતિનો ફાળો રહેલો હોય છે, અને જે ઉત્પાદન માટે જે ક્રાંતિ લાગુ પડે છે એના પ્રશ્ન જવાબ પણ ઘણી વખતે આપણે જોઈએ છીએ કે પૂછાય છે, તો એના વિશેની માહિતી યાદ રાખજો. હવે એમાં જોતા જઈએ કેવું ઉત્પાદન થયેલું છે અને કઈ ક્રાંતિ દ્વારા થયું છે. એમાં છે ખાદ્યાન્ન ઉત્પાદન માટે હરિત ક્રાંતિ, તેલીબિયા ઉત્પાદન માટે છે પીળી ક્રાંતિ, બટાકા ઉત્પાદન માટે છે ગોળ ક્રાંતિ, બાગાયતી રોકડિયા પાક ઉત્પાદન માટે છે સોનેરી ક્રાંતિ, દૂધ ઉત્પાદન માટે છે શ્વેત ક્રાંતિ, માછલી ઉત્પાદન માટે વાદળી ક્રાંતિ, ટમેટા ઉત્પાદન માટે લાલ ક્રાંતિ, ઈંડા ઉત્પાદન માટે રજત ક્રાંતિ. ચલો ત્યાર પછી જે કાંઈ એકમો છે એમાં અલગ અલગ ભૌતિક રાશિઓ છે એ ઉપયોગી થતી હોય છે, એના વિશેના પ્રશ્ન જવાબ તમે ઘણી વખતે જોવો જ છો. તો ભૌતિક વિજ્ઞાનની અંદર તો એ પ્રશ્ન જવાબ આવે છે, સાથે સાથે એક્ઝામ્સની અંદર પણ તમને એના એકમ પૂછાય છે. તો એઝ એ યુનિટ તરીકે તમને ખ્યાલ હોવો જોઈએ કેનો યુનિટ છે, એટલે કે એકમ કઈ રાશિનો થાય છે એના વિશેની માહિતી જોઈએ. એમાં પહેલું છે લંબાઈ, એ મીટર, સામાન્ય રીતે જે મૂળભૂત એકમ હોય એની વાત કરીએ છીએ, લંબાઈ છે મીટરમાં, બરાબર, બાકી સેમીમાં, કિલોમીટરમાં, ઘણી બધી રીતના હોય પણ મૂળભૂત તરીકે જે હોય છે એની વાત છે અહીંયા. લંબાઈ છે મીટરમાં છે, ઘનફળ છે એ ઘન મીટરમાં, ક્ષેત્રફળ છે મીટર સ્ક્વેરમાં, વેગ છે એ મીટર પ્રતિ સેકન્ડમાં માપવામાં આવે, પ્રવેગ છે એ મીટર પ્રતિ સેકન્ડનો વર્ગમાં માપવામાં આવશે, તાપમાન છે એ કેલ્વિનમાં, ઉષ્મા એ જૂલની અંદર માપવામાં આવે છે, વિદ્યુત શક્તિ છે એ કિલો વોટમાં, એટલે કે એઝ અ પાવર તરીકે જે મેં વાત કરી કે પાવર કેટલો હોય છે વિદ્યુતમાં, તો એના વિશેની વિદ્યુત શક્તિ કિલો વોટ ડબલ્યુ જે આપણે કહીએ, અને વિદ્યુત પ્રવાહ જે છે એ પસાર થાય છે એ એમ્પિયરમાં હોય છે, એ જે આવે છે કેપિટલ એ, અવરોધ છે એ ઓહમમાં માપવામાં આવે છે, રેઝિસ્ટન્સ જે છે એ ઓહમ દ્વારા દર્શાવીએ છીએ, ધ્વનિની તીવ્રતા છે ડેસિબલમાં માપવામાં આવે છે ડીબી, બરાબર, એટલે કેટલો પ્રબળ ધ્વનિ છે કે નિર્બળ ધ્વનિ છે એની ખ્યાલ તમને ડેસિબલ દ્વારા ખ્યાલ આવે છે, બરાબર. સામાન્ય ડીબી જે આપણે વાત કરતા હોઈએ છીએ એટલે 50-60 ડીબી જે છે એ હોય છે, બરાબર, પછી વધતી જાય જેવી રીતના 80-90 એ વધારે ડીબી કહેવાય, પ્રબળ ધ્વનિ કહેવાય, બરાબર. ત્યાર પછી વાત કરીએ આવૃત્તિ છે હર્ઝમાં HZ, એટલે એનું તીણાપણું જે આપણે કહીએ કે ધ્વનિનું તીણાપણું જે કંપનોનું દોલનની સંખ્યા હોય છે એ હર્ઝમાં માપવામાં આવે છે. ત્યાર પછી જે એનું દ્રવ્યમાન છે, બરાબર, કે કેટલો પદાર્થ છે જગ્યા રોકે છે એના માટે એનું પોતાનું દ્રવ્યમાન હોય છે, બરાબર, જે આપણે કહીએ કે વજન કિલોગ્રામમાં. સમુદ્રની ઊંડાઈ, હવે ઊંડાઈ જેમ જોતા જાય એમ ફેધમમાં માપવામાં આવે છે. ધ્વનિની ગતિ છે મેકમાં માપવામાં આવે છે. તરંગ લંબાઈ છે એ એંગસ્ટ્રોમ એકમ છે, બરાબર, એટલે એનો જે એમ્પ્લિટ્યુડ હોય છે કે કેટલો વધારેમાં વધારે કંપવિસ્તાર મહત્તમ સ્થાનાંતરથી સાવ શૂન્ય સુધી અને શૂન્યથી લઘુત્તમ સ્થાનાંતર જે થાય છે એની તરંગ લંબાઈ માપવામાં આવે છે આવૃત્તિ પ્રમાણે. ત્યાર પછી જે વિદ્યુત ભાર છે એ કુલમમાં માપવામાં આવે છે, બરાબર, સી દર્શાવીએ છીએ આપણે વિદ્યુત ભાર, એટલે કે અંદર વિદ્યુતના જે કણો છે એના ઇલેક્ટ્રોન્સની વાત કરવામાં આવે છે, ત્યારે ઇલેક્ટ્રોન્સની જે ગતિ થાય છે એના માટે જવાબદાર હોય છે એના વિદ્યુત ભાર, બરાબર, તો એ કુલમમાં માપવા છે કેટલા કુલમ છે, એ દબાણ છે એ ભારમાં માપવામાં આવે છે કે કેટલું પ્રેશર લાગે છે,
દબાણ કેટલું લાગે છે, કે કોઈ પણનું બરાબર હોઈ શકે, હવાનું દબાણ છે કે કોઈ પણ, એ તમે ભારની અંદર એકમમાં દર્શાવી શકો છો બરાબર. ત્યાર પછી હવે માપનના એકમની વાત કરીએ છીએ, કે માપનનો એકમ છે એમાં માપ તરીકે જોઈએ તો એક કેલરી એટલે થાય 4.19 જૂલ. એક જૂલ એટલે થાય 10.7 અર્ગ જેવું થાય છે. પછી એક હેક્ટર એટલે થાય છે 2.471 એકર. એક કિલોવોટ એટલે 1.35 હોર્સ પાવર. એક એકર એટલે 4.046 ચોરસ મીટર. એક સેમી એટલે થાય 0.394 ઇંચ. એક મીટર એટલે 39.37 ઇંચ. એક ઇંચ એટલે 25.5 મિલીમીટર. એક કિમી એટલે 0.621 માઇલ. એક માઇલ એટલે 1.609 કિલોમીટર. ત્યાર પછી છે એક ફૂટ એટલે 30.48 સેમી. 100 હેક્ટર એટલે 1 ચોરસ કિમી. 100 કિલોગ્રામ એટલે 1 ક્વિન્ટલ. 1000 કિલોગ્રામ એટલે 1 મેટ્રિક ટન. 1 પાઉન્ડ એટલે 0.453 કિલોગ્રામ. 1 તોલું એટલે 11.66 ગ્રામ. 1 લિટર એટલે 0.220 ગેલન. અને 1 શેર એટલે 0.93 કિલોગ્રામ. તો આ તો અત્યાર સુધીના પ્રશ્ન જવાબની યાદી. આવા બીજા પ્રશ્ન જવાબ પણ તમને પૂછાઈ શકે છે, એના માટે પણ જોતા રહો અચૂક ને અચૂક વિડીયો. તેના માટેની યાદી છે એ પણ આજ ચેનલ ઉપર તમને જોવા મળશે. જ્ઞાનમાં વધારો કરવા માટે સબસ્ક્રાઇબ કરી લેજો ચેનલને, જેથી તમને નવા નવા વિડીયોસની જે નોટિફિકેશન હોય છે ને ફ્રી ઓપમાં મળે છે. વિડીયો જોતા રહો, જ્ઞાનમાં વધારો કરતા રહો. થેન્ક યુ વેરી મચ. ટેક કેર.